તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબના સ્ટોક એનાલિસિસમાં. વિડીયો ચાલુ કરતાં પહેલાં તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે આપણે એક શેર જોવાનો છે, પેની સ્ટોક છે. આમ જોઈએ તો પેની સ્ટોક તો નહોતો, અત્યારે જે 140 રૂપિયા સુધી જઈને આવ્યો છે, પણ એમાં એવું છે કે 140 યાદ અત્યારે સ્પ્લિટ થયો છે, એટલે કે 1:5ના ઓલામાં સ્પ્લિટ થયો છે, બરાબર. એક શેરના 5 શેર થઈ ગયા છે, તમારા 100 શેર હોય તો 500 શેર થઈ ગયા છે, એવી રીતે સ્પ્લિટ કર્યો છે. એટલે શું થાય કે 140 હતા અને 30 થઈ ગયા, બરાબર. સ્પ્લિટ કર્યો એટલે ભાવ ઓછો થઈ જાય, જ્યારે શેર 5 ગણા થઈ જાય. હવે ક્રિતિકા વાયર્સ લિમિટેડમાં તમને, જો તમે રિસ્ક લેવા માગતા હોય, હું તો ચોખ્ખું જ કહું છું, પેની સ્ટોકમાં હંમેશા રિસ્ક હોય છે, બરાબર. તો જો તમે રિસ્ક લેવા માગતા હોય તો આ શેરમાં તમે 1 વીક સુધીમાં તમને કદાચ તેજી જોવા મળી શકે છે ક્રિતિકા વાયર્સમાં, અને બહુ સારું એવું એનું પ્રદર્શન પણ રહ્યું છે. 140 રૂપિયા સુધી પહોંચી ગયો છે, બરાબર. આ તો સ્પ્લિટ થયો એટલે 30.95 એ પાછો 2 દિવસ પહેલાં સ્પ્લિટ થયો છે, બરાબર. તમે 5 દિવસનું રિટર્ન જોઈ શકો છો, પ્લસ 6.04 રૂપિયા વધી ગયો, એટલે કે 24.25%, 1 મંથમાં 54.75%, અને 6 મહિનામાં 166.58% રિટર્ન પણ આપેલું છે. ગ્રાફ પણ તમે જોઈ શકો, બહુ સારો છે. તો હજી આમાં થોડીક તેજી જોવા મળી શકે છે, બરાબર. 30.95 છે એટલે તમે માનો કે અત્યારે ખરીદી લો, બરાબર, સોમવાર પહેલાં, તો શુક્રવાર સુધીમાં તમને પ્રોફિટ સારું મળી રહે તો તમારે સેલ કરી દેવો, વેચી દેવો, બરાબર. પેની સ્ટોકમાં બહુ રહેવાનું નથી, 1 વીકનું પ્રોફિટ બહુ સારું કહેવાય, બરાબર. 20-25% પ્રોફિટ આવે તો સારું જ ગણાય, બરાબર. હવે આપણા શેરના ડેટા જોશું. માર્કેટ કેપ જોઈએ તો 275 કરોડ રૂપિયા છે, કરંટ પ્રાઇસ 31 રૂપિયા છે, હાઈ ગયો છે 31 જે અત્યારે છે એ જ, અને લો છે 6.40. સ્ટોકનો પીઈ રેશિયો છે 68.2. બુક વેલ્યુ જોઈએ તો 7.77 છે. ડિવિડન્ડ 0.32% ડિવિડન્ડ પણ આપે છે. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ જોઈએ તો 8.95% છે. રિટર્ન ઓન ઇક્વિટી જોઈએ તો 6.02% છે, અને ફેસ વેલ્યુ જોઈએ તો 2 છે, બરાબર. તમે ગ્રાફ પણ જોઈ શકો છો, ઘણો બધો ઊંચો જઈ આવ્યો છે, એટલે થોડુંક રિસ્ક પણ ગણાય છે, પણ લાગે છે કે અત્યારે ઉપર જશે, બરાબર. તમે નજર રાખી શકો છો, એવું હોય તો સોમવારે આવતાકાલના દિવસોમાં તમે જોઈ શકો છો, તેજી જોવા મળશે. પ્રોસ જોઈએ તો કંપની હેઝ રિડ્યુસ ડેપ, એટલે કે એનું દેણું છે એ ઘટાડી રહી છે, અને ડેપ્ટર ડેઝ હેવ ઇમ્પ્રુવ ફ્રોમ 114 થી 64, જે ડેપ હતું એ દિવસો ઘટી ગયા છે, બરાબર. હવે પ્રોફિટ એન્ડ લોસમાં જોઈએ તો સેલ્સ જોઈએ આપણે તો 35 હતા માર્ચ 2012માં, 77 કરોડ હતા માર્ચ 2018માં, 255 કરોડનું વેચાણ થયું હતું માર્ચ 2019માં, 274 કરોડનું માર્ચ 2020માં, 171 કરોડનું માર્ચ 2021માં, 135 કરોડ માર્ચ 2022માં, 244 કરોડનું વેચાણ થયું હતું. પ્રોફિટ જોઈએ, નેટ પ્રોફિટ છે આ લાસ્ટ ક્વાર્ટરનું 4 કરોડ છે, જે સારું છે આગલા 2 ક્વાર્ટર કરતાં. હવે કંપનીનું કામ શું છે તો ઇન્કોર્પોરેટ 2004 ક્રિતિકા વાયર્સ લિમિટેડ ઇઝ એન્ગેજ ઇન ધ મેન્યુફેક્ચરિંગ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ સ્ટીલ વાયર, સ્ટીલના જે વાયર હોય છે, બરાબર, એન્ડ ગેલ્વેનાઇઝ વાયર ટુ કેટર ટુ ધ નીડ્સ ઓફ ધ સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ, જે રાજ્ય લેવલનો જે ઇલેક્ટ્રિસિટી બોર્ડ હોય એના માટે જે જરૂરી હોય છે, બરાબર. ગેલ્વેનાઇઝ અને સ્ટીલના વાયર હોય છે એના માટે ઇલેક્ટ્રિસિટી બોર્ડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, બરાબર. તો આ શેરમાં તમને તેજી જોવા મળી શકે છે. જો તમે રિસ્ક લેવા માગતા હોય તો, કારણ કે શેર પણ ઘણો ઊંચો હોઈ ગયો છે એટલે રિસ્ક પણ ગણાય છે, જો પણ તમે અત્યારે મૂળમાંથી અત્યારે ઉપાડશો, બરાબર, જો ઉપર જશે તો તમે અત્યારે ઉપાડી લીધો હશે તો નીચો આવશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં પડે, ત્યાં આગળ કદાચ તમે સેલ કરી શકશો અત્યારે જે હાલની ભાવ છે ત્યાં સુધીમાં. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.